કોરોનાને કારણે ચીનના દસ શહેરોમાં લોકડાઉનની સ્થિતિ છે જ્યાંથી આ વાયરસ ફેલાયો છે તે વુહાન શહેરમાં લોકડાઉનને કારણે લોકોને બહાર નીકળવાની પરવાનગી નથી કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ અહીં પણ ફસાયેલા છે તેમની સ્થિતિ પર અમે આપને શુક્રવારે કવરેજ બતાવ્યું હતું જે જોયા પછી ગુજરાતી મૂળના એક વિદ્યાર્થીએ બીબીસી ગુજરાતીના યુ પેજ પર મદદની માંગ કરી હતી સમીર બાવળીયા એમબીબીએસના વિદ્યાર્થી છે જેમણે બીબીસી સાથેની વાતચીતમાં વુહાનની સ્થિતિ વિશે વાતચીત કરી આ સાથે જ તેમણે ભારત સરકારને ત્યાંથી ઉગારવા માટે અપીલ પણ કરી મારું નામ બાવળિયા સમીર છે અને હું અહીંયા બે વર્ષથી છું હું અહીંયા સેકન્ડ યર એમબીબીએસ નો સ્ટુડન્ટ છું અને વુહાનના શ્યાનિંગ ની અંદર છું અમે અહીંયા પચીસ થી ત્રીસ છોકરાઓ છીએ જે કે ઇન્ડિયન છે બાકી ટોટલ બેચ તો બહુ વધારે છે અને અહીંયા આ વાયરસ પહેલા તો વાયરસનું તો થોડું જ હતું પણ હમણાં પાંચ છ દિવસથી આના કેસીસ બહુ જ વધી ગયા એકદમથી અને અને દેશ રેશિયો પણ એક દિવસે ને દિવસે વધતો જ જાય છે પછી આ ગવર્મેન્ટે આખી સિટી પહેલાં વુહાન લોક કર્યું અને પછી અત્યારે એની આજુબાજુની સિટીઓ પણ બધી બ્લોક કરી દીધી છે એટલે અહીંયા બહાર કોઈ પણ એક પણ વ્યક્તિ નથી અહીંયા ચાઇનીઝ ન્યૂ યર હતું પરમ દિવસે તો પણ અહીંયા બહુ જ એટલે બહુ જ પબ્લિકવાળો પબ્લિક અવર અવર જવર હોય છે પરંતુ ચાઇનીઝ ન્યૂ યરમાં બી એક પણ કોઈ વ્યક્તિ નહોતો અને અમે સાત થી કોઈ પણ એક પણ વ્યક્તિ અત્યારે બહાર જ નથી નીકળતું જમવાની અમે અમે બધી જ વસ્તુઓ પહેલાથી જ રાખી લીધી છે બસ હવે એ પણ અમારી પાસે પૂરું થઈ જવા રહ્યું છે હા અમે અમે દિવસની અંદર ત્રણ થી ચાર વખત એમ્બેસી નો સંપર્ક કરીએ છીએ અને એમના જોડે વાત કરીએ છીએ કે શું થયું શું થયું તો એમ કે છે કે અમે ચાઇનીઝ ચાઇનીઝ ગવર્મેન્ટ સાથે વાત કરીએ છીએ અમને ત્રણ દિવસ પહેલા અમારી બધી ડિટેલ મંગાવી લીધી છે પાસપોર્ટ નંબર ને બધું જ તો પણ એનું હજુ કોઈ સોલ્યુશન હજુ નથી આવ્યું અને ડોક્ટરોના પણ કેટલા વિડીયો આવેલા છે અને ચાઇનીઝ મારો ફ્રેન્ડ છે એણે કીધું કે અહીંયા હાલત બહુ જ ગંભીર છે અને દિવસે ને દિવસે બહુ જ ગંભીર થતી જશે અમે બધો હાથ વાત ધોઈએ છીએ પછી ટીચરો અમારા આવીને જે રૂમ સાફ સફાઈ માટે લિક્વિડ આપી ગયા છે અને બસ અમારેથી તો આ માસ્ક પહેરીએ છીએ બાકી અમારેથી જેટલી તકેદારી રખવાય એટલી તો રાખીએ છીએ પણ બસ અમને અહીંયા બહુ જ ભીક લાગે છે અને અમારે ઘરે જવું છે અને અમારા ઘર વાળા પણ બહુ બહુ એટલે બહુ જ ડરી રહ્યા છે